રામકનોરાણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ સમારોહ યોજાયો. જામકંડોરાણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ સમારોહ, સમાજના શ્રેષ્ઠીઓના સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટ જિલ્લાના જામકંડોરાણા ખાતે એકી સાથે ત્રણ સ્થળોએ જામકંડોરાણા પટેલ કન્યા છાત્રાલયના ગેટ પાસે અને બોરિયા ગામ સરદાર પટેલની પ્રતિમા અનાવરણ વિધિ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સુરતના અગ્રણી વસંતભાઈ ગજેરા, મહેશભાઈ સવાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ રાણપરિયા, જસુબેન કોરાટ સહિત જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ, વાલીઓ તેમજ હજારોની સંખ્યામાં લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે જામકુંડના આંગણે જામકુંડા તાલુકા લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રી દ્વારા આયોજિત આજે છાત્રાલયના ગેટ પાસે પટેલ ચોકમાં અને બોરિયા ગામમાં એમ ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિનો કાર્યક્રમ છે. સાથે સાથે આ સંસ્થાના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ છે. સાથે સાથે સંસ્થાનું વાલી સંમેલન, દાતાશ્રીઓનું સન્માન અને સાંજે લોકડેલો એમ અનેકવિધ કાર્યક્રમો આજે જામકુંડાને આંગણે યોજાવા જઈ રહ્યા છે. અને હંમેશા જામકુંડા તાલુકા લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રી દ્વારા જ્યારે જ્યારે કાર્યક્રમો હોય, સંસ્થાનું વાલી સંમેલનનો હોય, સમૂહ લગ્ન હોય, વિવિધ બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય, આ તાલુકાના લેવા પટેલ સમાજે કાયમી એક થઈ સંગઠન અને સૌથી આ તાલુકાની અંદર કાયમી તાકાતનો પરચો બતાવ્યો છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પટેલ ચોકમાં અને છાત્રીના ગેટ પાસે અને બોરિયા ગામમાં મૂકતા આનંદ અનુભવું છું. કારણ કે મારા પિતાશ્રીનું સ્વપ્ન હતું કે આ જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ થાય. આજે એમની તબિયત નાદુરસ્ત હોય અને એમની ગેરહાજરીની અંદર આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ અને સમગ્ર તાલુકાના લેવા પટેલ સમાજ અને લેવા પટેલ સમાજ માટે ગૌરવ તો કહી શકાય એવો વિવિધ કાર્યક્રમ આજે જામકુંડાને આંગણે યોજાવા જઈ રહ્યો છે.